નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ સાયદા વાત્સલ્ય કન્યા શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 2 હમ ભી બને મહાન, એટલે કે અમે પણ મહાન બનીએ એના વિશે આજે સમજીએ. સીધે સાધે કાર્ય એવું ઘટનાઓ મેં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા, અવિરત અભ્યાસ આદિ તત્વ જોડને પર કાર્ય ઓર કરતા દોનો કી ગરિમા ઓર મહિમા બઢ જાતી હૈ. પ્રસ્તુત ઇકાઈ મેં સ્વામી વિવેકાનંદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર ઓર હજરત અલી કે જીવન સે જુડે કુછ પ્રસંગ દિયે ગયે હૈ, જિનમે ઉનકી મહાનતા કે કુછ બુનિયાદી ગુણ દ્રશ્ય હોતે હૈ. યહી ગુણ હમારે જીવન કે લિયે પ્રેરણા પિયુષ હૈ. એસે ગુણો કો અપના કર હમ ભી મહાન બન સકતે હૈ. પહેલું છે કર્તવ્ય, એટલે વાદો. મેલે મેં સબ ખિલોને લે રહે થે, તબ નરેન્દ્ર નામક બાલક એક લડકે ને 2 રૂપિયે કા એક શિવલિંગ ખરીદા. અબ ભી ઉસકે પાસ એક ચવન્ની બચી થી. એક લડકે કો રોતે દેખકર નરેન્દ્ર ને ઉસે પૂછા, ક્યું રો રહા હૈ? લડકે ને કહા, મેરે પાસ એક ચવન્ની થી કહીં ગીર ગઈ, અબ મેરી માં મુજે બહુત પીટેગી. મેળા માં દરેક રમકડા લઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્ર નામનો છોકરા 2 રૂપિયાનો શિવલિંગ ખરીદો. તેની પાસે હજી કવાટમાં 1 ચવન્ની બાકી રહી. છોકરાને રડતા જોઈને નરેન્દ્રએ તેને પૂછ્યું, કેમ રડસ? છોકરાએ કહ્યું, મારી પાસે ચવન્ની હતી, જ્યાં મારી ખોવાઈ ગઈ, હવે મારી માતા મને ખૂબ જ વઢશે. કોઈ વાત નહીં, યહ લો ચવન્ની, કહકર નરેન્દ્ર ને અપની ચવન્ની ઉસે દે દી ઓર આગે બઢ ગયા. અભી નરેન્દ્ર કુછ દૂર હી ગયા થા કી સામને સે એક મોટર આતી દિખાઈ દી. એક છોટા સા બચ્ચા ઉસ મોટર સે બિલકુલ બેખબર ચલા જા રહા થા. નરેન્દ્ર ને ઝપટ કર ઉસ બાલક કો ખીંચ લિયા. એક પલ કી દેરી હોતી તો વહ બાલક મોટર કે નીચે આ જાતા. ઇસ ચપટને કી ક્રિયા મેં નરેન્દ્ર કે સાથ સે શિવલિંગ છૂટકર ગિર ગયા ઓર છૂટ ગયા. ઇસ દૌરાન ઇકઠ્ઠે હુએ લોગો મેં સે કિસી ને કહા, બેચારે કા નુકસાન હો ગયા, કિતને ચાવ સે ખરીદા થા શિવલિંગ. યહ સુનતે હી નરેન્દ્ર ને કહા, ઇસસે ક્યા, ઇસ બાલક કી જાન બચાના મેરા પહેલા કર્તવ્ય હૈ. વસ્તુ સે ભી વ્યક્તિ કા જીવન જ્યાદા મહત્વપૂર્ણ હૈ, માનવતા સબસે ઉપર હૈ. બચપન સે હી એસે ખ્યાલત રખને વાલા નરેન્દ્ર આગે ચલકર સ્વામી વિવેકાનંદ કે નામ સે પ્રસિદ્ધ હુઆ. કંઈ વાંધો નહીં, આ ચવન્ની લઈ લેજે, એમ કહીને નરેન્દ્ર તેની ચવન્ની આપી દે છે અને આગળ ચાલ્યા ગયા. હવે નરેન્દ્ર થોડે દૂર ગયો હતો, સામે એક મોટર આવતી જોઈ. મોટર એકદમ બેભાન થઈ ગઈ હતી. નરેન્દ્ર ઝડપથી બાળકને પકડી લીધો. જો ક્ષણ મોડું થયું તો બાળક મોટરની નીચે આવી ગયો હતો. આ ક્રિયામાં શિવલિંગ નરેન્દ્રના હાથમાંથી પડી અને તૂટી પડી. આ દરમિયાન એકઠા થયેલ કેટલાક લોકોએ કહ્યું કે નબળું નુકસાન થઈ ગયું, શિવલિંગને કેટલું ખરીદ્યો હશે. આ સાંભળીને નરેન્દ્રએ કહ્યું, આ શું છે, આ બાળકની જિંદગી બચાવવી એ મારું પ્રથમ કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુ કરતાં વ્યક્તિનું જીવન મહત્વ છે, માનવતા સર્વોચ્ચ છે. બાળપણથી જ આવા વિચારો ધરાવતા નરેન્દ્ર પાછળ એ કોણ હતા? સ્વામી વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયા. બીજો વિભાગ છે નિયમ સબકે લીએ. બાત સન 1885 કી હૈ. પુના કે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ મેં સમારોહ હો રહા થા. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત થા, જિસે યહ કર્તવ્ય ભાર દિયા ગયા થા કે આને વાલે અતિથિયો કે નિમંત્રણ પત્ર દેખ કર. બીજો છે નિયમ દરેક માટે છે, તે લગભગ 1885 છે. પુનાની નવી અંગ્રેજી હાઈસ્કૂલમાં સમારોહ યોજાયો હતો. મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વયંસેવકની નિમણૂક કરવામાં આવી હતી, જેમને મુલાકાતો માટે આમંત્રણ પત્ર જોવાની ફરજ સોંપવામાં આવી હતી. ઉને સભા સ્થળ પર યહાં સ્થાન બિઠા દે. ઉસ સમારોહ કે મુખ્ય અતિથિ થે મુખ્ય ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાંડે. જૈસે હિ વહ વિદ્યાલય કે દ્વાર પર પહોંચે, વૈસે હિ સ્વયંસેવક ને ઉન્હે અંદર જાને સે શાલીનતાપૂર્વક રોક દિયા ઓર નિમંત્રણ પત્ર કી માંગ કી. બેટા, મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હૈ, રાંડે ને કહા. ક્ષમા કરે, તબ આપ અંદર પ્રવેશ ન કર સકેંગે, સ્વયંસેવક કા નમ્રતાપૂર્વક ઉત્તર થા. દ્વાર પર રાંડે કી દેખ કર સ્વાગત સમિતિ કે કઈ સદસ્ય આ ગયે ઓર ઉન્હે મંચ કી ઓર લે જાને કા પ્રયાસ કરને લગે. પર સ્વયંસેવક ને આગે બઢકર કહા, શ્રીમાન, મેરે પાસ મેં યદિ સ્વાગત સમિતિ કે સદસ્ય હિ રોડા અટકાયે તો ફિર મેં અપના કર્તવ્ય કૈસે નિભા સકુંગા. કોઈ ભી અતિથિ હો, ઉસકે પાસ નિમંત્રણ પત્ર હોના હિ ચાહિયે, ભેદભાવ કી નીતિ મુજમે નહીં બરતી જાયેગી. યહ સ્વયંસેવક આગે ચલકર ગોપાલ કૃષ્ણ ગોખલે કે નામ સે પ્રસિદ્ધ હુઆ ઓર દેશ કી બડી સેવા કી. તેમને સભા સ્થળે લઈ જાઓ અને
તે ઉત્સવના મુખ્ય અતિથિ મહાદેવ ગોવિંદ રાંડે હતા. જલ્દી તે શાળાના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા. સ્વયંસેવકો તેમને શિષ્ટાથી અંદર જતા અટકાવ્યા અને આમંત્રણ પત્રની માંગ કરી. દીકરા, મારી પાસે આમંત્રણ પત્ર નથી, રાંડેએ જણાવ્યું હતું. માફ કરશો તો પછી તમે પ્રવેશ કરી શકશો નહીં, સ્વયંસેવકનો નમ્ર જવાબ હતો. રણદેવને દરવાજા પર જોતા સ્વાગત સમિતિના ઘણા સભ્યો પહોંચ્યા અને તેમને સ્ટેજ પર લઈ જવાની કોશિશ કરી, પરંતુ સ્વયંસેવક આગળ ગયા અને કહ્યું, સાહેબ, જો સ્વાગત સમિતિની સભ્યો મારા કામમાં અટકાવેલ છે તો હું મારી ફરજ કેવી રીતે કરી શકું? કોઈ પણ મહેમાન તેની પાસે આમંત્રણ પત્ર હોવું જોઈએ. મારી સારવાર કરવામાં આવશે નહીં, ભેદભાવ રાખવા જેવું કોઈ પણ છે નહીં. આ સ્વયંસેવક પાછળથી ગોપાલકૃષ્ણ ગોખલે તરીકે જાણીતા થયા અને દેશની મહાન સેવા કરી હતી. ત્રીજો છે સફળતા કા રહસ્ય. અંડર 14 ક્રિકેટ ટીમ કે કપ્તાન કે રૂપ મેં એક લડકા અપની ટીમ કે સાથ ક્રિકેટ મેચ ખેલને કે લિએ અહમદાબાદ મેં આયા થા. ઉસકી ટીમ 5-સ્ટાર હોટલ મેં ઠહેરી થી. સુબહ ઉઠતે હી પૂરી ટીમ કોચ મેનેજર કે સાથ અલ્પહાર કે લિએ તૈયાર થી. એક માત્ર કપ્તાન હી નહીં દિખાઈ દે રહા થા. ઉસે ઢૂંઢને કે લિએ પૂરી ટીમ લગ ગઈ, પર વહ નહીં મિલા. બાદ મેં કિસી ને જાન ઝાંક કર ઉસકે કમરે કી ગેલેરી મેં દેખા તો વહ એક હાથ સે ગેંદ ફેંક રહા થા ઓર જો ભી ગેંદ દીવાર સે ટકરા કર વાપસ આતી થી તો દૂસરે હાથ સે બલ્લે સે ગેંદ વો ખેલ રહા થા. સાથી ખિલાડી ટીમ મેં શામિલ હોને પર હી સંતુષ્ટ થે, લેકિન વહ કપ્તાન હોકર ભી સારી રાત અપને આપ અભ્યાસ કરતા રહા. ઉસકા અભ્યાસ એવ ક્રિકેટ કે પ્રતિ લગાવ દેખકર કોચ મેનેજર ઓર સભી સાથી ખિલાડી દંગ રહ ગઈ. હવે આપણે ત્રીજો વિભાગ જાણીએ વિદ્યાર્થી મિત્રો, સફળતાનું રહસ્ય. અંડર 14 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે એક છોકરો તેની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. તેની ટીમ 5-સ્ટાર હોટેલમાં રોકાઈ હતી. સવાર પડતાની સાથે જ આખી ટીમ કોચ મેનેજર સાથે નાસ્તા માટે તૈયાર થઈ ગઈ હતી. એકમાત્ર કેપ્ટન જોઈ શક્યો ન હતો. આખી ટીમ તેને શોધવા ગઈ પણ તે મળી ન શક્યો. પાછળથી કોઈ તેના ઓરડામાં ગેલેરીમાં ગયો અને જોયું કે એક હાથથી બોલ ફેંકી રહ્યો હતો અને બીજા બોલથી દિવાલે ટકરાતો હતો. જ્યારે તે ટકરાઈને પાછો આવતો ત્યારે તે બીજી તરફ બેટથી બોલ રમતો હતો. સાથી ખેલાડીઓ ટીમમાં જોડાયા પછી જે સંતુષ્ટ થયા હતા, પરંતુ તે સુકાની તરીકે પણ આખી રાત પ્રેક્ટિસ કરતો હતો. તેથી પ્રેક્ટિસ અને ક્રિકેટ પ્રત્યે પ્રેમ જોતા કોચ મેનેજર અને બધા સાથી ખેલાડીઓ દંગ રહી ગયા હતા. આગે ચલકર ઉસી લડકેને ક્રિકેટ જગત મેં અદ્વિતીય સફળતા પ્રાપ્ત થી. કહી વિશ્વ રિકોર્ડ ઉસને કદમ ચૂમને લગે. કિસી કે ઉસકી સફળતા કા રહસ્ય પૂછા તો બડી વિનમ્રતા સે ઉસ ઉત્તર દિયા કી મેં હર મેચ 3 બાર ખેલતા હું. પહેલે અભ્યાસ કે રૂપ મેં, દૂસરી બાર સચમુચ મેદાન મેં, તથપી મેચ કે બાદ મૂલ્યાંકન વ સુધાર આવશ્યકતા કે રૂપ મેં. યહ લડકા કોઈ ઓર નહીં, ક્રિકેટ કી દુનિયા મેં સફળતા કે નીત નયે કીર્તિમાન સ્થાપિત કરને વાલા હમારા સચિન રમેશ તેંડુલકર હૈ. સચમુચ એકાગ્રતા, અવિરત અભ્યાસ, કઠોર પરિશ્રમ એવ લગન હી સફળતા કે આધાર હૈ. આગળ વધીને આ છોકરો ક્રિકેટ જગતમાં અજોડ સફળતા મેળવી ઘણા વિશ્વ રેકોર્ડ તેના પગથિયો ચૂમવા કરવાનું શરૂ કરે છે. જ્યારે કોઈને તેની સફળતાનું રહસ્ય પૂછ્યું ત્યારે તેણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, હું દરેક મેચમાં 3 વખત રમું છું. પ્રથમ પ્રથા મેદાન પર, બીજી વખત જો કે મેચ પછી મૂલ્યાંકન અને સુધારણા જરૂરી છે. આ છોકરો બીજો કોઈ નહીં પણ આપણો સચિન રમેશ તેંડુલકર છે, જેમની સફળતાની દુનિયામાં નવા રેકોર્ડ બનાવ્યા છે. ખરેખર એકાગ્રતા, સતત અભ્યાસ, રાખત મહેનત અને નિરંતર સફળતાનો પાયો છે. પ્રામાણિકતા. એક દિન હઝરત અલી રાજ કે ખજાની કી જાંચ કરને ગયે. કામ કરતે કરતે અંધેરા હો ગયા, મોમબત્તી જલાઈ ગઈ. હવે આપણે પ્રામાણિકતા વિશે સમજીએ. એક દિવસ કામ કરતા હઝરત અલી રાજના ખજાનાની તપાસ કરવા જતા અંધારું થઈ ગયું હતું. મીણબત્તી પ્રગટવામાં આવી હતી. થોડી દેર બાદ દો સરદાર અપને નિજી કામ કે લિએ ઉનસે પાસ આયે. હઝરત અલીને ઉને બેઠને કે લિએ કહા. હિસાબ કી જાંચ પડતાલ પૂરી હોઈ. હઝરતને મોમબત્તી બુજા દી ઓર મેજ કે ખાને મેં સે દૂસરી મોમબત્તી નિકાલ કર જલા દી. સરદારો કો યહ દેખકર બડા આશ્ચર્ય હુઆ. હઝરત અલીને એક મોમબત્તી બુજા કર દૂસરી ક્યું જલાઈ, યહ સરદાર ન સમજ સકે. એક સરદારને બડી નમ્રતા સે હઝરત અલી સે પૂછા. થોડા સમય પછી બંને સરદારો તેમની
અગર્ત કામગીરી માટે તેમની પાસે આવે. હજરત અલીએ તેમને બેસવાનું કહ્યું. હિસાબની ગણતરી પૂરી થઈ હજરતે મીણબત્તી ઓલવી અને ટેબલમાંથી બીજી મીણબત્તી કાઢી અને સળગાવી. સરદારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. સરદાર સમજી શક્યા નહીં કે હજરત અલી શા માટે એક મીણબત્તી બુજાવી અને બીજી એને સળગાવી. એક સરદારે તેને નમ્રતાથી હજરત અલીને પૂછ્યું. હજરત અલી બોલે, ભાઈ અબ તક રાજકાજ કા કામ કરતા થા, ઇસલિયે રાજ કી મોમબત્તી જલા રખી થી. અબ નિર્જી કામ શરૂ હુઆ હૈ, ઇસલિયે મેને અપની મોમબત્તી જલા લી, નહીં તો મેં ચોર યા હરામખોર કહેલાતા. હર એક આદમી કો ચોરી ઓર હરામખોરી સે બચકર ચલના ચાહીએ, ચાહે વહ અમીર હો યા ફકીર. દેખને મેં યે તો યહ બાત બહુ છોટી સી લગતી હૈ, પર હૈ બડે મહત્વ કી. અબ હમ આઝાદ હો ગયે હૈં. રાજકાજ કા કામ તભી અચ્છી તરહ સે ચલ સકતા હૈ જબ લોગો મેં ઇસ તરહ કી પ્રામાણિકતા હો. હમારે પુરખોને કહા હૈ, મા વૃદ્ધ કશ્ય સિર્વ ધનમ, કિસી કે ધન માલ કી લાલસા મત કરો, યહ મનુષ્ય કે લીએ સબસે બડી સીખ હૈ. હજરત અલીએ કહ્યું, ભાઈ હમણાં સુધી હું રાજકાજનું કામ કરતો હતો, તેથી તે રાજે મીણબત્તી સળગાવી રાખી હતી. હવે અંતર્ગત કાર્ય શરૂ થયું છે, તેથી મેં મારી મીણબત્તી બાળી દીધી છે, નહીંતર હું ચોર અને અથવા હરામખોર કહેવામાં આવત. દરેક વ્યક્તિએ કોઈને ચોરી અને ગેરભૂસીથી બચાવવું જોઈએ, પછી ભલે તે સિમરંત હોય કે ફકીર. તે જોવાનું ખૂબ જ નાની વાત લાગે છે, પરંતુ તેનું ખૂબ જ મહત્ત્વ છે. હવે અમે મુક્ત થઈએ છીએ રાજકાજથી, ત્યારે જ સારું કામ કરી શકીએ છીએ. જ્યારે લોકોમાં આ પ્રકારની પ્રામાણિકતા હોય છે, આપણા પૂર્વજોએ કહ્યું છે કે મા વૃદ્ધ કશ્યવદે, કોઈની સંપત્તિની લાલસા ન કરો, સૌથી મોટો પાઠ મનુષ્ય માટે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં પ્રામાણિકતા કર્તવ્ય વિશે વાત કરવામાં આવી હતી, એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની હતી. આ પાઠ અહીંયા આપણું પૂર્ણ થાય છે. અસ્તુ.